संकीर्ण संयोजनों आईयूपीएसी नामकरण करवा माटेना सात मुद्दों की चर्चा करी हती अने कया लिगेंड ने कया नाम थी आपणे लखीशुं એ મુદ્દાઓની પણ આપણે થોડી ચર્ચા કરી હતી. આજના આપણા ચોથા લેક્ચરની અંદર આપણે સંકીર્ણ સંયોજનોના આઈયુપીએસી નામક કઈ રીતે લખવામાં આવે છે એવા કેટલાક સંયોજનોની આજે આપણે પ્રેક્ટિસ કરીશું. પણ એ પહેલા ગઈકાલના સંકીર્ણ સંયોજનના આઈયુપીએસી નામ માટેના જે સાત મુદ્દા હતા એ સાત મુદ્દાઓને હું બહુ ટૂંકમાં ત્રણ વાક્યોની અંદર પહેલા રજૂ કરી દઉં અને પછી આપણે સંકીર્ણ સંયોજનનો આઈયુપીએસી નામકરણ શીખવાનો પ્રયત્ન કરીએ. જો મિત્રો આઈયુપીએસી નામકરણ કરતી વખતે પહેલા આપણે ત્રણ મુદ્દાઓને ધ્યાનમાં રાખીશું. એ બહુ ટૂંકમાં એ ત્રણ મુદ્દાઓ હું લખું છું, આપ સૌ ધ્યાન રાખજો. એ પહેલો મુદ્દો પેકેજ મુદ્દો છે. જો સંકીર્ણ સંયોજનમાં ધન આયન આપેલ હોય તો આ ક્રમમાં નામ આપવું. પહેલા આવશે ધન આયન, પછી નામ લખવાનું છે તમારે લિગેન્ડનું, અને પછી નામ લખવાનું છે તમારે ધાતુનું. અને ધાતુનું નામ તમે લખો એટલે કૌંસમાં તમારે એનો ઓક્સિડેશન રોમન અંકમાં લખવાનો રહેશે. માની લો કે આપેલ સંકીર્ણ સંયોજનમાં ધન આયન નથી, ઋણ આયન આપેલું છે. ઋણ આયન આપેલું હોય તો આ ક્રમમાં આપણે નામ લખશું. પહેલા આપણે લખીશું લિગેન્ડનું નામ, પછી આપણે લખીશું ધાતુનું નામ. ધાતુનું નામ લખ્યા પછી તરત જ ઓક્સિડેશન આ, અને પછી ઋણ આયન. માની લો કે સંકીર્ણ સંયોજનમાં ધન આયન પણ નથી અને ઋણ આયન પણ નથી, તો એનું નામકરણ આપણે કેવી રીતે કરીશું? તો ધન આયન કે ઋણ આયનની ગેરહાજરી હોય તો નામકરણ આપણે કેવી રીતે કરીશું? તો લિગેન્ડ વત્તા ધાતુ કૌંસમાં ઓક્સિડેશન આ, અને છેલ્લે આપણે શબ્દ લગાવીશું આયન. જો આખા કૌંસની ઉપર એની સંયોજકતા આપેલી હોય, પ્લસ ની નિશાની હોય, માઇનસ ની નિશાની હોય, તો આપણે સૌથી છેલ્લે લગાવીશું આયન. તો મિત્રો ત્રણ મુદ્દાને આપણે ધ્યાનમાં રાખીશું સૌ પ્રથમ. હવે આપણે એક પછી જોઈએ આ ત્રણ પ્રકારના આઈયુપીએસી નામકરણ કરવાના આપણે આવશે. હવે આપણે એક પછી આઈયુપીએસી નામકરણ જોઈએ. તો સૌથી પહેલું છે કે એનએઓ ફોર કે એમએનઓ ફોર આપણે આનું નામકરણ કરીએ તો જુઓ આ પહેલો મુદ્દો લાગુ પડશે ધન આયન. એમ કે અહીંયા ધન આયન આવેલું છે. હવે ધન આયન હોય તો આપણે પહેલા શું કરવાનું? પહેલા ધન આયન, ચાલો ધન આયન તરીકે કોણ છે? પોટેશિયમ. મિત્રો એક વાત ખાસ યાદ રાખજો કે ધન આયનની સંખ્યા એક હોય, બે હોય, ત્રણ હોય તો એને આપણે દર્શાવવા નથી, માત્ર ધન આયનનું નામ જ દર્શાવવાનું છે પોટેશિયમ. ચાલો પછી આપણે શું લખીશું? લિગેન્ડનું નામ લખીશું. લિગેન્ડ કેટલા છે? ચાર. ઓને આપણે શું બોલીશું? ઓક્સો. તો પોટેશિયમ ટેટ્રા ઓક્સો. હવે આપ જોઈ શકો છો અહીંયા ધન આયન છે અને આપણું સંકીર્ણ સંયોજન છે એ કેવું બની ગયું? આપણું કૌંસ છે, કેવું બની ગયું? ઋણ. અને આપણે પેલા સાત મુદ્દાની અંદર ભણ્યા હતા કે જો મોટો કૌંસ ઋણ આયન તરીકે વર્તતો હોય તો તેમાં રહેલા ધાતુને આપણે એક પ્રત્યે લગાવવાનો છે. તો આપણે અહીંયા એટલે મેંગે ન
નેટ થશે અને એનો ઓક્સિડેશન આંક આપણે રોમન આંકડામાં લખવાનો થશે તો આપણે અહીંયા Mn નો ઓક્સિડેશન આંક પણ તમને હું ગણતા શીખવાડી દઉં માની લો પોટેશિયમ કે માની લો Mn નો આપણે શોધવાનો છે માની લો 4 કરીને ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 0 ચાલો એ પોટેશિયમ નો પ્લસ 1 Mn નો શોધવાનો છે 4 ઓક્સિજન નો માઈનસ 3 ઇક્વલ ટુ 0 एक वत्ता Mn माइनस ए इक्वल टू जीरो Mn माइनस 7 इक्वल टू जीरो Mn बराबर प्लस 7 तो कितना ऑक्सीडेशन आंक थयो मित्रों तो के प्लस 7 ऑक्सीडेशन आंक थयो तो रोमन आंकड़ा के अंदर आपने अहिया 7 लखवाना छे आ थयो संकीर्ण संयोजन नो आईओपीएसी का पहला नियम पूछो पहला धन आए तो पोटेशियम पची लिगेंड सो टेट्राऑक्सो अने पची धातु तो धातु नाम मैंगनीज आवे पण आपनो काम सुनुवाइन तरीके वर्तशे एटला धातु ने आपणे एक लगाडीशु मैंगनीज अहींया तेनो ऑक्सीडेशन अवस्था रोमन आंकमां आपणे दर्शावेली छे बीजो एक्जाम्पल लईए CO Cl4 આપ જોઈ શકો છો આ સંકેતનું નામકરણ પર પહેલા નિયમ મુજબ કામ કરશે ચાલો પહેલા ધન આયન તો ધન આયન તરીકે કોણ છે મિત્રો તો કે સોડિયમ હવે ફરી કહી દઉં સોડિયમ અહીંયા બે છે પણ ડાય સોડિયમ કોઈએ લખવાનું નથી ધન આયન એ ઋણ આયનનું ફક્ત નામ જ લખવાનું છે એટલે સંખ્યા દર્શાવવાની નથી સોડિયમ ચાલો ધન આયન આવી ગયું ચાલો લિગેન્ડની વાત કરીએ લિગેન્ડ તરીકે क्लोराइड दो कितना चार चार को टेट्रा तो शुरू था शे टेट्रा क्लोराइड दो चार में तो बच्चे सुना कि शो आपने धातुओं का ऑक्सीडेशन है धातु कौन सा है यार कोबाल्ट पर आप लोग संकीर्ण रूना इंद्र के अंदर जैसे कारण के पहले दोनों ना थे उस तो जारे आप लोग काम उस रूना इंद्र के अंदर जारे धातु ने आपने एक लगा रखा है कोबाल्ट वत्ता एक कोबाल्ट के ચાલો રોમન આંકડાની અંદર આપણે ઓક્સિડેશન આંક લખીએ પહેલા ગોતીએ ચાલો બે કરો સોડિયમ નો ઓક્સિડેશન આંક પ્લસ 1 વત્તા કોબાલ્ટ નો શોધવાનો છે વત્તા 4 કરીને ક્લોરીન નો માઈનસ 1 ઇક્વલ ટુ 0 અહીંયા બે આવશે વત્તા કોબાલ્ટ માઈનસ 4 ઇક્વલ ટુ 0 એટલે કોબાલ્ટ માઈનસ 2 ઇક્વલ ટુ 0 કોબાલ્ટ બરાબર પ્લસ 2 આપ જોઈ શકો છો તો કોબાલ્ટ ઓક્સિડેશન આંક આપણે જોવા મળ્યો છે પ્લસ 2 આથી આપણે અહીંયા દર્શાવીશું પ્લસ 2 આપણે ત્રીજું આઈયુપીએસી નામકરણની પ્રેક્ટિસ કરીએ Ni CO4 હવે મિત્રો ત્રીજું જે નામકરણ છે એ આ ત્રીજા નિયમને અનુસરે ધન આયન ઋણ આયન કેરાજ આપ જોઈ શકો છો અહીંયા ડાબી બાજુ ધન આયન પણ નથી જમણી બાજુ ઋણ આયન પણ નથી એની કેરાજ લી છે તો એનું નામકરણ કઈ રીતે કરશું તો લિગેન્ડ ચાલો લિગેન્ડ કોણ છે CO CO ને કહેવામાં આવે છે કાર્બોનિલ મિત્રો ગઈકાલના લેક્ચરની અંદર કયા લિગેન્ડ ને શું વંચાય એની આપણે યાદી તૈયાર કરી હતી યાદી જો મિત્રો તમને યાદ નહીં આવે તો તમે આઈયુપીએસી નામકરણ નહીં કરી શકો ખાસ કરી કહું છું કે કયા લિગેન્ડ શું વંચાય એ યાદ રાખવું જરૂરી છે ચાલો ટેટ્રા CO એને કહેવામાં આવે છે કાર્બોનિલ એટલે આપણે લખી નાખ્યું લિગેન્ડ હવે લખો ધાતુ ધાતુ તરીકે માત્ર લખીશું નિકલ અહીંયા નિકલ નું નિકલ એક કર્યું નથી શા માટે નિકલ નું નિકલ એક નથી કર્યું તો અહીંયા આપણો કાઉસ એ ઋણ તરીકે વર્તતો નથી માટે માત્ર ધાતુનું નામ જ લખવામાં આવે છે નિકલ અને એનો ઓક્સિડેશન આંક થશે 0 શા માટે 0 તો કાર્બોન એ તટસ્થ લિગેન્ડ છે અને નિકલ નો ઓક્સિડેશન આંક કેટલો થઈ જાય તો કે 0
चलो त्यार पछी नो आपणे उदाहरण जोईए। के टू एन आई सी एल फोर। चलो तो चौथु संकीर्ण संयोजन नो आपणे नामकरण करिए तो पहला नियम अनुसार एक के धन आयन हाजर छे तो धन आयन हाजर छे એટલે શું લખીશું આપણે એનું નામ પોટેશિયમ। ફરી એક વખત કહી દઉં ધન આયનની સંખ્યાને ધ્યાનમાં લેવાની નથી માત્ર માત્ર નામ જ લખવાનું છે એટલે પોટેશિયમ। ચાલો પછી શું લખીશું તો કે લિગેન્ડ લિગેન્ડ કેટલા છે 7 તો કે ટેટ્રાક્લોરાઇડો 4 ક્લોરીન ટેટ્રાક્લોરાઇડો। ચાલો હવે નિકટને આપણે કરીશું નિકલે આપણે એડ લગાવીશું શા માટે આગળ ધન આયન આપેલો છે તો આપણો કૌંસ આખો ઋણ આયન તરીકે વર્તે અને કૌંસ જ્યારે ઋણ આયન તરીકે વર્તે ત્યારે ધાતુને હંમેશા એડ પ્રત્યે લગાવવામાં આવે છે એટલે નીકળે। ચાલો હવે આપણે રોમન આંકડામાં તેનો ઓક્સિડેશન નંબર છે એ દર્શાવ્યો તો આપણે ગણીએ તો 2 કરીને પોટેશિયમનો પ્લસ 1 નિકલનો શોધવાનો છે ફ્લો 4 ક્લોરીનનો માઇનસ 1 ઇક્વલ ટુ 0 અહીંયા 2 પ્લસ નિકલ માઇનસ 4 ઇક્વલ ટુ 0 તો નિકલ માઇનસ 2 ઇક્વલ ટુ 0 તો નિકલ પ્લસ 2 તો આ થયો નિકલનો ઓક્સિડેશન નંબર તો અહીંયા આપણે નિકલનો ઓક્સિડેશન નંબર રોમન આંકમાં દર્શાવેલા છે। ચાલો મિત્રો આપણે ત્યાર પછી પાંચમું સંયોજનનું નામકરણ લઈએ તો પાંચમું સંયોજન છે એન આઈ સી એન 4 માઇનસ 2। ચાલો મિત્રો પાંચમા સંયોજનનું નામકરણ એ ત્રીજા નિયમને લાગુ પડશે કેમ કે ધન આયન કે ઋણ આયન કંઈ આપેલા નથી ડાબી બાજુ ધન આયન પણ આપેલું નથી જમણી બાજુ ઋણ આયન પણ। ચાલો શું કરશું પહેલા લિગેન્ડ નું નામ લખો લિગેન્ડ કોણ છે સાયન સી ને શું વચાય સાયન કેટલા 4 તો શું લખશું 4 એટલે ટેટ્રા સી એન એટલે સાયન લિગેન્ડ નું નામ ટેટ્રા સાયન। અચ્છા હવે મિત્રો આખો કૌંસ ઓલરેડી ઋણ છે એવું આપણને અહીંયા કહી દીધું છે આખો કૌંસ ઋણ છે તો નિકલ ને આપણે શું લગાવીશું તો કે નિકલે શું લગાવીશું આપણે નિકલે અને એની સંયોજકતા કેટલી થશે તો કે સંયોજકતા થશે 2। ચાલો ત્યાર પછી છઠ્ઠું ઉદાહરણ જોઈએ સીયુ એનએચ 3 4 ડાઈ એન્ડ સી એલ 2 ઓકે તો જુઓ તો જુઓ જોઈએ છઠ્ઠું નામકરણ બીજા નિયમ ને લાગુ પડશે શા માટે ઋણ આયન હોય આપ જોઈ શકો છો કૌંસ ની જમણી બાજુ ઋણ આયન આવેલો છે આથી એ બીજા નિયમ ને લાગુ પડશે। ચાલો આપણે નામ કરવાનું શરૂ કરીએ લિગેન્ડ ચાલો લિગેન્ડ કોણ છે એમ આયન એનએચ ને શું બોલવામાં આવે છે એમ આયન બોલવામાં આવે છે કેટલા છે 4 સો ટેટ્રા ધાતુ ધાતુ નામનો પાર જો મિત્રો ફરી એક વખત ધ્યાન આપશો મેં અહીંયા કોપર નો ઉપયોગ પ્રેટ કર્યો નથી કારણ કે આપણો કૌંસ ઋણ તરીકે વર્તતો નથી છેલ્લે વાર કહી દો જ્યારે આપણો કૌંસ ઋણ તરીકે વર્તતો હોય તો ધાતુને એટ પ્રત્યે અવશ્ય લગાવશો। ચાલો મિત્રો પહેલા આવશે લિગેન આપણે લગી નાખ્યું ટેટ્રા એમઆઈ પછી ધાતુ તો કોપર આપણે અહીંયા એનો ઓક્સિડેશન આકર્ષ અને છેલ્લે કોણ આવશે તો કે ઋણ આયન આ રહ્યું ઋણ આયન ઋણ આયન તરીકે કોણ છે ક્લોરાઇડ। ચાલો મિત્રો આપણે આનો ઓક્સિડેશન નંબર ગોતીએ તો NH3 કેવું છે તો કે તટસ્થ લિગેન્ડ છે તો ક્લોરાઇડ નો ઓક્સિડેશન આ કે કોપર માં બનશે એટલે કેટલા આવશે તો કે એનો ઓક્સિડેશન આ આવશે પ્લસ 2। હવે એક સરસ મજાની વાત મારે તમને અહીંયા સમજાવી છે અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થાય સાહેબ અહીંયા તો
by do. तो साहब अहिया क्लोरीन जे तो तुम शाम आते क्लोराइड लख्यू अहिया क्लोराइड दो अहिया क्लोराइड आम शाम आते कोई जवाब तुमने तुम विचार के अहिया क्लोरीन क्या तरीके वर्ते छे तो के लिगेंड तरीके वर्ते छे अने क्लोरीन जारे लिगेंड तरीके वर्तो तो होय त्यारे एने क्लोराइड दो बोलवामां आवे छे परंतु अहिया क्लोरीन क्या तरीके वर्ते छे तो ऋण आयन तरीके वर्ते छे તેથી આપણે એને શું બોલીએ છીએ ક્લોરાઇડ છ ઉદાહરણ મે અહીંયા લખ્યા છે મિત્રો છ નામકરણ મે અહીંયા કર્યું છે એમાં આ ત્રણે ત્રણ નિયમોનો સમાવેશ થાય છે જસ્ટ આટલું યાદ રાખશો તમે કોઈ પણ સંકીર્ણ સંયોજનનું આઈયુપીએસી નામકરણ છે એ તમે કરી શકશો મિત્રો જુદા જુદા સાહિત્યની અંદર અઢળક સંકીર્ણ સંયોજનના આઈયુપીએસી નામકરણ આપણે આપેલા છે જેમ જેમ તમે આને પ્રેક્ટિસ કરતા જશો તેમ તેમ તમને આઈયુપીએસસી નામકરણ છે એ વધારેમાં વધારે તમને આવડતા જશે આપણી ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 250 ઉપર કોયડા નંબર 9.2 અને કોયડા નંબર 9.3 તેમજ પેજ નંબર 251 ઉપર લખાણ સંબંધિત પ્રશ્નો 9.1 અને 9.2 એની પ્રેક્ટિસ તમે ઘરે અવશ્ય કરશો તેમાં સંકીર્ણ સંયોજનોના આઈયુપીએસસી નામકરણ કઈ રીતે કરવું એના મિત્રો ઉદાહરણો આપેલા છે જેનાથી તમારે વધારે પ્રેક્ટિસ થશે તો આ સંકીર્ણ સંયોજનોનું નામકરણ જેમ જેમ તમે પ્રેક્ટિસ કરતા જશો એમ તમે તેનું નામકરણ છે તે કરી શકશો चलो बधाए प्रेक्टिस करी सातमुं उदाहरण एन आई एच टू ओ ट्वाइस एन एच थ्री फोर टाइम एन एस ओ फोर चलो मित्रों अपने नामकरण बनाइए तो चलो सातमुं उदाहरण छे ए बीजा ने अपने लागू पाछे ऋण आयन होय आ ऋण आयन આયુપીએસસી નામની અંદર બેસાડી દીધું જેથી કરીને તમને યાદ રહી જાય
चलो अगर आप उदाहरण जो आज उदाहरण सी आर ओ एक्स थ्री माइनस थ्री। चलो नामकरण करिए। चलो जारे मित्रों धन आयन पर न हो ऋण आयन पर न हो अरे त्रीजो नाम लागू पड़े। चलो पहले आप नाम लखी आप लिगेंड नो नाम लखीये। लिगेंड कौन है ओ एक्स। ओ एक्स ने आपने शो वाचिए छे ऑक्सलेट कितना छे तो के 3 छे तो 3 ऑक्सलेट आपने आपेला छे એટલે આપણે લખીએ ટ્રાય ઓક્સલેટ ચાલો લિગેન્ડનું નામ જોયું પૂરું લિગેન્ડના પછી આપણે લખશું ધાતુનું નામ તો ધાતુ કોણ છે ક્રોમિયમ પણ અહીંયા આપણે કરીશું ક્રોમે નિયમ યાદ કરો કે આપણો અંશ ઋણ છે કે અહીંયા આપણે કહી દીધું છે એટલે આપણે લખી નાખ્યું છે ક્રોમે ઓક્સિડેશન આ કેટલો થશે આનો 3 અને પાછળ કયો શબ્દ લગાડવાના છે આપણે આયન જો લિગેન્ડ તો લિગેન્ડ નામ આવી ગયું ટ્રાય ઓક્સલેટ ધાતુ તો ધાતુ આવી ગયો ક્રોમે ઓક્સિડેશન આ ઓક્સિડેશન આ આવી ગયો 3 અને આયન આયન નિયમ મુજબ કામ કરશું તો ચોક્કસ તમને આવી ગયો છે નામકરણ બનાવવા આવશે નવું के फॉर एफिशिएंसी। चलो अपने आंदोलन नामकरण बनाए तो धन आयन से पहला नियम अनुसार चलो पहला तो धन आयन। धन आयन कौन से पोटेशियम। चलो पची कौन से लिगेंड तो लिगेंड कौन से हेक्सासाइनो। हेक्सासाइनो पची कौन से तो के धातु। धातु कौन से જુઓ મિત્રો હવે અહીંયા આપણો કાઉસ ઋણ આયન તરીકે વર્તે છે એટલે આપણે એને કરીશું ફેરેટ એટલે એને ઋણ આયન તરીકે હોય તો શું લખવામાં આવે છે ફેરેટ લખવામાં આવે છે ચલો આનો ઓક્સિડેશન નંબર થશે 2 શા માટે મેં તો ઓક્સિડેશન નંબર તમને ટૂંકમાં ગણતા શીખવ્યો પોટેશિયમના 4 એક સાઇન આયન માઇનસ 1 એટલે 6 ના માઇનસ 6 4 માઇનસ 6 એટલે માઇનસ 2 બરાબર ને જમણી બાજુ જાય ટૂંકમાં પણ તમે એની ગણતરી કરી શકો દસમું ઉદાહરણ જોઈએ આપેલા જે નામ એની આપણે ઘરે સરળ પ્રેક્ટિસ કરવાની છે।